तो 2008 માં સિરિયલ બ્લાસ્ટ કેસ મામલે જે સુનાવણી હાથ ધરવામાં આવી, દોષિતો તો જાહેર કરી દેવામાં આવ્યા, પરંતુ બચાવ પક્ષના વકીલે જે પ્રકારે 2 અઠવાડિયા 3 અઠવાડિયાની જે મુદત માંગવામાં આવી છે, તેને લઈને પણ હવે સરકારી વકીલે દલીલ કરી છે કે જઘન્ય અપરાધ કર્યો છે, મહત્તમ સજા થવી જોઈએ. કુણાલભાઈ આપણી સાથે જોડાયા છે, હાઈકોર્ટના વકીલ. કુણાલભાઈ, દોષિતોને સુધારાનો અવકાશ છે તે આપવા માટેની રજૂઆત કરવામાં આવી છે. આ સંદર્ભે કહેવાય કે સરકારી વકીલે પણ દલીલ કરી છે કે જઘન્ય અપરાધ કર્યો છે, મહત્તમ સજા થવી જોઈએ. સરકારી વકીલ જે રીતને રજૂઆત કરી છે કે 2008માં જે બનાવ બનેલો, આખા અમદાવાદમાં એની અસર થઈ. આટલું ગંભીર પ્રકારનો ગુનો, આટલા બધા બ્લાસ્ટ થયા, 200થી વધારે વ્યક્તિઓ ઇન્જર્ડ થયેલા, એમાં આખો કેસ જોવામાં આવે તો 56 લોકોએ જીવ ગુમાવેલો. સરકારી વકીલ તરફથી જે રજૂઆત કરવામાં આવી છે એ જઘન્ય અપરાધ કહેવાય, પરંતુ આરોપીના વકીલ તરફે જે રજૂઆત કરવામાં આવી છે કે એમને સુધારવાનો ચાન્સ આપવો, એમના મેડિકલ પેપર્સ, એમની શૈક્ષણિક લાયકાત, એમનું ફેમિલી બેકગ્રાઉન્ડ, આ બધી જ વસ્તુ કન્સિડર કરવા માટે એ લોકોએ ટાઈમ માંગ્યો છે. જે પ્રમાણે નામદાર કોર્ટે કીધું એ મુજબ 5 વાગ્યા સુધીમાં આ દરેક ડેટા કલેક્ટ કરવાના છે. 11 તારીખે સવારે 11:15 આના ઉપર વધુ સુનાવણી થશે. અગાઉ મેં જે પ્રમાણે કીધું મુજબ નામદાર કોર્ટને એવું લાગે કે આ પ્રકારનો જે ગુનો છે એ રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં આવતો હોય તો નામદાર કોર્ટને એવા પાવર છે કે જે આજીવન કે ફાંસીને લગતા સજાને જોગવાઈ નક્કી કરી એ પ્રમાણેનો હુકમ કરી શકે. બિલકુલ કૃણાલભાઈ, ખાસ કરીને રાજીવ ગાંધી હત્યા કેસના ચુકાદાનો પણ રેફરન્સ અપાયો હતો કે વાલ્મીકીઓ રોજ નથી થતા કે પછી જેમનામાં સુધારાનો અવકાશ હોય. હાજી, પણ કોર્ટે આ તબક્કે એ પણ ધ્યાન લેવાનું છે ગુનાની ગંભીરતા. અગાઉ મેં તમને કીધું એ મુજબ કે આ તમામ આરોપીઓ ભેગા થઈ કેરળના જંગલમાં એક ષડયંત્ર રજૂ કર્યું હતું. એ ષડયંત્રના ભાગરૂપે આ બનાવને એ લોકોએ અંજામ આપ્યો છે. તો સરકારી વકીલ તરફથી જે રજૂઆત કરવામાં આવી છે કે આ જઘન્ય અપરાધ છે, એની સામે આરોપીઓના વકીલે, બચાવ પક્ષના વકીલે એવી રજૂઆત કરી છે કે એમને સુધારવાનો ચાન્સ આપો, મોકો આપો, પરંતુ કેસના રેકર્ડ ઉપર જે પુરાવો આવ્યો છે અને નામદાર કોર્ટને એવું લાગે પુરાવાને આધીન કે આ રેરેસ્ટ ઓફ ધ રેસ કહેવાય, ગંભીર પ્રકારનો ગુનો છે, તો એ અનુસંધાને 11 તારીખે નામદાર કોર્ટ એના અનુસંધાને ઓર્ડર કરશે. કુણાલભાઈ, ખાસ કરીને જે આ પ્રકારનું જઘન્ય અપરાધ કરવામાં આવ્યું છે, જે પૂરા અમદાવાદને ક્યાંક બાનમાં લેવામાં આવ્યું, 70 મિનિટમાં જે 21 ધડાકા થયા, અમદાવાદને હચમચાવી નાખ્યું હતું, આ ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો છે. કેવા પ્રકારની કલમો કહી શકાય કે ખાસ કરીને લાગી શકે, કેવી સજાની જોગવાઈ છે તે કરવામાં આવી શકે છે? સજાની જોગવાઈમાં જે આતંકવાદી પ્રવૃત્તિને લગતી જે સજાની જોગવાઈ છે, સાથે સાથે 302 એટલે મર્ડરને લગતો પણ ગુનો છે. હવે આ બધા ગુનાની અંદર તમે સજાની જોગવાઈ જોવામાં આવે તો જનરલી આજીવન સજા જો કરવામાં આવતી હોય છે તો એ કાયદા મુજબ 14 વર્ષની હોય છે. 14 વર્ષ સુધી આજીવન સજાની ગણતરી કાયદા મુજબ થાય છે. તેમ છતાંય મેં અગાઉ કીધું મુજબ કે નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન એ પ્રમાણેની છે કે ગંભીર પ્રકારનો ગુનો હોય અને એ કેસ રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં ના આવતો હોય તો એ આજીવન સજા એ જ્યાં સુધી આરોપીનું જેલમાં મૃત્યુ ન થાય ત્યાં સુધી ગણી લેવાની. કુણાલભાઈ, નામદાર કોર્ટને એવા પાવર છે. હાજી, બિલકુલ. એટલે નામદાર કોર્ટને એવા પાવર છે કે રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં ગુનો આવતો હોય તો આજીવન સજાની જોગવાઈ, જ્યાં સુધી આરોપીનું મૃત્યુ જેલમાં ન થાય ત્યાં સુધી સજા ગણવાની. કૃણાલભાઈ, ખાસ કરીને જે કહી શકાય કે યુએપીએ હેઠળ 49 આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. દેશના ઇતિહાસમાં સૌ પ્રથમવાર કહી શકાય કે આ પ્રકારના યુએપીએ હેઠળ 49 દોષિત જાહેર કરાયા. તે સંદર્ભે શું કહેશો? યુએપીએનો જે કાયદો છે 1967, ઘણા બધા જ કેસો આ પ્રકારના ગુનામાં બન્યા છે. તપાસ કરનાર અધિકારીએ ચાર્જશીટ કરી હશે, પરંતુ આ પ્રથમ કિસ્સો એવો છે જેમાં આરોપીઓને આ ગુનામાં સજા જવા થઈ રહી છે. એટલે પ્રથમ એવો કેસ છે કે જેમાં આ પ્રકારના કાયદામાં આરોપીઓને સજા થઈ છે. ઘણું સારું છે કે તપાસ કરનાર અધિકારીએ ઘણી બધી મહેનત કરીને આરોપીઓ વિરુદ્ધમાં પુરાવા એકઠા કર્યા છે. નામદાર કોર્ટમાં ચાર્જશીટ થઈ છે. ઘણા બધા આરોપીઓ એવા પણ હતા કે જે અલગ રાજ્યોમાં એમના વિરુદ્ધ ગુના નોંધાયેલા હતા. એમ છતાંય ટ્રાન્સફર વોરંટના આધારે તમામ આરોપીઓને એક જગ્યાએ ભેગા કરી દરેક આરોપીઓ વિરુદ્ધના અલગ અલગ કેસો ભેગા કરી આશરે 13 વર્ષ જેટલા સમયગાળામાં ટ્રાયલ પૂર્ણ કરવામાં આવી છે. તપાસ કરનાર અધિકારી, સરકારી વકીલ, નામદાર કોર્ટ ઘણું સારું કાર્ય કર્યું છે. હવે જોવાનું રહે કે 11 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી દરમિયાન નામદાર કોર્ટ સજા માટે શું હુકમ કરે છે. જે કાયદાકીય પ્રક્રિયાની વાત કરી કૃણાલભાઈ, તો ઘણો લાંબો સમય અને કહી શકાય કે ખૂબ જ પડકારજનક પણ કહી શકાય કે એક મુંબઈથી ઈમેલ આવે છે અને ત્યારબાદ સમગ્ર મામલો છે આરોપીઓને પકડવા, પરંતુ ખૂબ જ કહી શકાય કે આપણા ઓફિસર્સ છે તેમની કાબિલે તારીફ છે, તે લોકોએ શોધી કાઢ્યા અને ત્યારબાદ, પરંતુ હવે જે કાયદાકીય પ્રક્રિયાની વાત છે ઘણી લાંબી ચાલી કહી શકાય. લાંબુ ચાલવાનું કારણ એક પણ હોઈ શકે, ઘણા બધા આરોપી, દરેક આરોપી વિરુદ્ધના અલગ અલગ પુરાવા એકઠા કરવા. તપાસ કરનાર અધિકારીને પણ એક આરોપી વિરુદ્ધમાં ચાર્જશીટ રજૂ કરવાની સમયમર્યાદા કાયદામાં નક્કી છે. તો આટલા બધા આરોપી વિરુદ્ધ એવિડન્સ કલેક્ટ કરવા, દરેક આરોપી વિરુદ્ધ ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ રીતે ચાર્જશીટ કરવું અને દરેક આરોપીઓની જામીન અરજીની સુનાવણી, બધા જ કેસો ભેગા કરવા, બધા જ આરોપીઓ જ્યારે એક જગ્યાએ એમનો કેસ ચાલે, તો આ બધી બહુ લેન્ધી પ્રક્રિયા છે. દરેક આરોપીઓને એમની વિરુદ્ધમાં જે ચાર્જશીટ કર્યું હોય એ ચાર્જશીટ મુજબ એમને કોપીઓ પ્રોવાઈડ કરવી, એમને વકીલ રોકવા માટેનો ચાન્સ આપવો, એટલા માટે લેન્ધી પ્રક્રિયા છે કે આટલા બધા આરોપીઓ બધાનો કેસ એક સાથે ચલાવો એ થોડું અઘરું હતું એટલા માટે. બિલકુલ, કૃણાલભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ